أعوذ بالله السميع <applause> العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى محمد وعجل فرجهم أمارا خوزا تي في راديو أني إيرفيسنا <applause> مانيس روتا جنوم આ કાર્યક્રમ જે તમે સાંભળી રહ્યા છો તે રેવિનિયોન ટાપુના પાટનગર સેનધોનીથી તમે સાંભળી રહ્યા છો અસલામવાલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ સવાલ જે પેરિસ ફ્રાન્સથી આવ્યો છે એક બાઈનો એ હું તમને વાંચી સંભળાવું છું અને બાદમાં તેનો જવાબ પેશ કરીશ પેરિસ ફ્રાન્સથી એક બાઈનો ફોન હતો પૂછે છે કે પચીસમી ઝીલકાદ માટે કહેવામાં આવે છે કે તે દહવુલ અર્જનો દિવસ છે હમણાં થોડા વર્ષોથી હું જોઈ રહી છું કે તેના ઉપર બહુ જ ભાર આપવામાં આવે છે દહુલ અર્જથી શું મુરાદ છે કયા કયા અમલો તે દિવસે બજાવવાના છે કયા ઈમામની વિલાદત્તનો દિવસ છે અમે અહીં ખોજા ટીવી જોઈએ છીએ તમારો જવાબ અમને મળી જશે જવાબ બહેનજી તમે ફ્રાન્સની સરજમીન ઉપર પગ માંડી રહ્યા છો અને હું તમારાથી દસ હજાર કિલોમીટર દૂર આ ઇન્ડિયન મહાસાગર ઓશિયાન એન્ડિયાના એક નાના ટાપુ કે જેનો વિસ્તાર ફક્ત એની સુપેરફિસી 2500 કિલોમીટર કિલોમેટર કારે છે અઢી હજાર કિલોમીટર તેના ઉપર જીવી રહ્યો છું એ જ પ્રમાણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ દુનિયામાં સાત મિલિયાર વસ્તી સેત મિલિયાર ધાબીતા હાલ આ જમીન ઉપર ચાલી હાલ ચાલ કરી રહી છે તે પૂરી જમીન આજ 25 જિલકાદના દિવસે મક્કામાં જ્યાં બૈતુલ્લા કાબા આવ્યું છે તેના નીચેથી સૌ પ્રથમ ફેલાણી છે જે આજ જમીન જોવા મળે છે આજે જમીનની પેદાઇશનું જન્મનું આની છે અને તેનો પાયો ખાને કાબાના નીચે નાખવામાં આવ્યો છે અથવા એમ કહો કે તે ખાને કાબાના પાયા નીચે જમીન ઝૂકીને સજદો કરી રહી છે દહા અરબીમાં માયના થાય છે પથરાવું ફેલાવું ફ્રેમાં જેને કહેવાય એ તાલે ઇંગ્લિશમાં સ્પ્રેદ કહેવાય છે અર્ધ એટલે જમીન દહવુલ અર્ધ એટલે જમીનનું વિસ્તરવું જમીનનું ફેલાવવું પચીસ ઝિલ્કાદના કોઈ ઈમામની વિલાદત નથી પણ તે દિવસે રિવાયતમાં મળે છે કે ઈમામે જમાના અજલ અલ્લાઉ તલા ફરજઉ શરીફ ઝહુર ફરમાવશે અને તે જુમ્માનો દિવસ હશે એમ પણ કહેવાય છે કે ઈમામે જમાના સલામ જ્યારે ઝહુર ફરમાવશે તે રોઝે આશુરાનો દિવસ હશે પચીસ જિલકાદના ભલે કોઈ ઇમામની વિલાદત હોય કોઈ ઇમામની વિલાદત તે દિવસે થઈ હોય નથી પણ સાબિત છે કે તે રોજ બે ઉલ ઉલ અઝમ પૈગંબરો પેદા થયા છે એક હઝરત ઇબ્રાહિમ ખાલીલુલ્લાહ અને બીજા હઝરત ઐસા રોહલ્લા અલઈ મુસલામ વર્ષમાં ચાર દિવસો એવા છે કે જેમાં રોજા રાખવાની બહુ જ ભલામણ થઈ છે ત્રેરેકો માં ઘણો સવાબ છે સુન્નત છે મુસ્તહબ છે સતાવીસમી રજબનો દિવસ કે રોજે બેસત છે હઝરત મોહમ્મદ સલ્લાહો અલય અલય વસલ્લમ નબી અને રસૂલ પેદા થયા હતા પણ આ દિવસે તેમને અલ્લાહ તરફથી હુકમ મળ્યો કે હવે પોતાની રિસાલત નબુવતનો એલાન દુનિયા સામે કરે ઉપરાંત થોડા વર્ષો બાદ તે જ રાતના તેમને મેરાજ આસમાનોની સફર નસીબ થઈ હતી સત્તર રબીઉલ અવ્વલનો દિવસ જે મિલાદુન મિલાદુલ થી ઓળખાય છે હઝરત રસુલ ખુદા સલ્લાહો અલઈ વાલઈ વસલ્લમ ઉપરાંત આપણા છઠ્ઠા ઇમામ હઝરત જાફર સ્વાદિક અલઈ સલામના એ બંને માસુમીન અલ મુસ્લામનો જન્મ દિન છે મૌલા અને ઇમામ ઈદિના દિવસે જાહેર કરવામાં આવ્યા અને પચીસમી ઝિલકાદ નો તહેવાર છે કે જે દિવસે રોજો રાખવો સિતેર વર્ષનો રોજો રાખવા બરાબર છે સો સન દિઝ દુર્જન અને સિતે વર્ષના ગુનાનો કફારો બને છે જે માણસ રાતે ઈબાદત કરે અને દિવસે રોજો રાખે તેને જાણે સો વર્ષ સુધી ઈબાદત કરી એટલો સવાબ મળે છે આજના દિવસે રોજો રાખનાર માટે જમીનો આસમાન વચ્ચે જેટલી ચીજો છે જેટલી ચીજો તે તમામ તેના માટે ઇસ્તગાર કરે છે એના માટે તોબા માંગે છે એના માટે ગુનાઓની માફી ચાહે છે આજના દિવસે દુનિયા પર અલ્લાહની રહેમત વરસી છે અલ્લાહની રહેમત બિછાવવામાં આવી છે આજના તહેવારના અમાલ મફાતી જિનાન અથવા જાદુ સાલેહીનમાં મળશે અથવા તો લેકલે દે પારાદી જે લોકો ઉપર કઝા રોઝા માહે ના બાકી હોય જે લોકો ઉપર કઝા રોઝા રમઝાન ના હજુ બાકી હોય આગલા માહે ના હોય યા હમણાં માહે રમઝાન જે પસાર થઈને આવ્યો બે મહિના થયા છે તેના હોય તેઓ આ દિવસે કઝાની નિયતથી વાજીબ રોજો રાખી શકે છે કઝાના રોઝામાંથી એક રોઝો ઓછો થશે પોતાના કરજમાંથી થોડો કરજ ઘટશે અને દાહુલ અર્દનો સવાબ ઈન્શા અલ્લા મળશે અલ્લાહ તે રાત અને દિવસના આપણા આમાલ કબૂલ કરે અને ઇમામે જમાના અજલ અલ્લાહ તા ફરજાઉ શરીફને તે દિવસે પચ્ચીસમી ઝીલકાદના જલ્દી જરૂર કરે આપણને તેમના મદદગારો અંસારોમાં

બીજા દેશોમાં કદાચ બુધવારના હોય આયતુલ્લા સિસ્તાની બીજા મુસ્તહેદીન આયતુલ્લા ઓલમાયદીન અને દુનિયાભરમાં જ્યાં ખૂણે ખૂણે શિયાને અહેલ વસ્તા હોય અલ્લાહ તેમની દરેકની જાન માલ ઇજ્જત ઔલાદને પોતાની હિફાજતમાં રાખે વાઇકુમ સલામ વ રાહમતુલ્લા વબરકાતો મુલ્લા નિસારનો તમે આવાજ સાંભળી રહ્યા હતા અને ખુદા હાફીઝ